બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદમાં એરપોર્ટ પરથી દાણચોરીનો વધુ એક વાર પર્દાફાશ થયો છે. સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ છે. આ વખતે જે ઘટનાનો પર્દાફાશ થયો તેમાં 50 લાખના સોના સાથે 4 વ્યક્તિ પકડાઈ ગયા છે. બેલ્ટના બક્કલ અને રિંગમાં તેઓ લાવ્યા હતા આ સોનું. એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટમાં તેઓ આવ્યા હતા. આ બે શખ્સો હરિયાણાથી વહેલી સવારે અમદાવાદ માટે આવ્યા હતા. હરિયાણાથી આવેલ આ વ્યક્તિઓ પાસેથી 24 લાખનું સોનું મળી આવ્યું છે. સ્પાઇસ જેટમાં આવેલ શખ્સે સુરતના હોવાનું કહ્યું છે અને સુરતના વ્યક્તિઓ પાસેથી 24 લાખનું આ સોનું ઝડપાયું છે. સુરતમાં એક અગત્યની ઘટના સામે આવી રહી છે. પલસાણાની મામલતદાર કચેરીમાં મોડી રાત્રે ચોરી થઈ છે અને આ ચોરી સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઈ છે. ₹2,68,000ની અધિકારીઓ સહિત પોલીસ પણ હવે દોડતી થઈ ગઈ છે. ચોરી કરતા 4 ચોર છે સીસીટીવીમાં કેદ થયા છે. કચ્છા બનિયાનધારી આ ગેંગ અને આ ગેંગના આ 4 સભ્યો જેઓ ચોરી કરવા માટે સુરત ની એક કચેરીમાં પહોંચી ગયા. પલસાણા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના દરેક દ્રશ્યોને ચકાસીને આ ચોર ગેંગને ઓળખવા માટેની તપાસ ચાલી રહી છે. અને એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ. અંકલેશ્વરમાં કેમિકલની ચોરીની ઘટના સામે આવી છે. નારાયણ ઓર્ગેનિક કંપનીમાં ₹2,80,000ની કેમિકલની ચોરી. ચોરીમાં કંપનીના જ કર્મચારીનો હાથ હોવાનું માનવું છે પોલીસનું અને પોલીસે હવે તપાસ શરૂ કરી છે. આ એ કર્મચારીનો ફોટો આપ જોઈ રહ્યા છો જે આ કેમિકલની ચોરી કરીને ભાગી ગયો છે. આખરે આ કર્મચારીએ કેમિકલની ચોરી કરી અને હવે આ કેમિકલની ચોરી કરીને તે ક્યાં ભાગી ગયો છે તે શોધી રહી છે પોલીસ. અને શા માટે તેણે રોકડ રકમ નહીં, અન્ય કોઈ ચીજ વસ્તુ નહીં, પરંતુ કેમિકલની ચોરી કરી, આ એક એવો મૂંઝવતો સવાલ છે જેનો જવાબ કંપનીના માલિકો શોધી રહ્યા છે, પોલીસ પણ શોધી રહી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. આ જ મામલે મહત્વપૂર્ણ અપડેટ. કલ્યાણપુરના ખેડૂતોએ ઢોલ વગાડીને, થાળીઓ વગાડીને રેલી કાઢી અને કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા. ખેડૂતોનું માનીએ તો આ વર્ષે દ્વારકામાં પડેલા નહિવત વરસાદને કારણે પાકને સિંચાઈનું પાણી પણ નથી મળી રહ્યું. કેનાલો ખાલી છે, તળાવો સુકાઈ ગયા છે, પશુઓ માટે ઘાસચારાનો અભાવ છે. તો આ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, કેમ અછતગ્રસ્ત જાહેર નથી કરવામાં આવ્યો આ તાલુકાને, એ સવાલ હવે તેમને સતાવી રહ્યો છે. કારણ કે તેમને લાગી રહ્યું છે કે રિપોર્ટ પ્રોપર નથી મોકલવામાં આવ્યો. સરકારની આ જે અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરતી સમિતિ છે તેમના સુધી, અને આ જ કારણે અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. અછતગ્રસ્ત આ વિસ્તારને જાહેર કરવામાં આવે તેવી માંગને તેઓ ઉગ્ર બનાવી રહ્યા છે.